હેલો, વેલકમ ટુ એનએન ન્યૂઝ ને હું છું એન્કર સોની. આજનો જે લાઈવ એપિસોડ છે, કહેવાય છે કે આંખ એ ખૂબ જ નાજુક અંગ છે શરીરનું. અને અહીંયા હું આવી જયારે આ હોસ્પિટલમાં તો ખૂબ જ સુંદર મેં સ્લોગન વાંચ્યું છે કે આંખ એ બોડીનો લેમ્પ છે. તો ખૂબ જ નાજુક અંગ આપણા શરીરનું અનિવાર્ય અંગ આંખ, એના માટેનો એપિસોડ, આંખોની જે સારવાર હોવી જોઈએ એ કેટલી સારી હોવી જોઈએ અને કોની પાસે કરાવવી જોઈએ એનો એપિસોડ આજે હું તમારી પાસે લઈને આવી છું. આજનો એપિસોડ આપણે કરી રહ્યા છીએ એનએન લાઈવ ન્યૂઝમાં એન્કર સોની સાથે. વાઘોડિયા વિસ્તાર, વાઘોડિયા રોડ પર ક્રિત આઈ હોસ્પિટલ આવેલી છે અને એના જે ડોક્ટર છે ખૂબ જ યંગ છે, ખૂબ જ એક્ટિવ છે અને ખૂબ જ સ્માર્ટ છે. તો સ્માર્ટલી તમારી ટ્રીટમેન્ટ કરે છે. તો હવે હું વધારે નહીં બોલું, સર સાથે આપણે વાત કરીશું. હેલો ડોક્ટર આકાશ. હેલો. તો સર, તમારી ક્રિત હોસ્પિટલમાં જે આંખોની સારવાર થાય છે એના વિશે પ્લીઝ જાણકારી આપશો. અહીંયા અમારે ત્યાં આંખને લગતા દરેક પ્રકારના રોગનું ચેકઅપ, નિદાન અને એની સારવાર કરી આપવામાં આવે છે. અમારું મુખ્યત્વે ફોકસ મોતિયાના ઓપરેશન અને વેલના ઓપરેશન છતાં, અને બીજું જે યંગ લોકોને લેસિકથી નંબર ઉતારી આપવાના હોય છે એ અમારું સૌથી મુખ્ય ટાર્ગેટ હોય છે. એના સિવાય પાપડને લગતા રોગો, પડદાના રોગો, ઝામરના રોગો, એ બધાનું નિદાન અને સારવાર એ અમે કરી આપીએ છીએ. ટૂંકમાં કહું તો કોમ્પ્રિહેન્સિવ આઈ કેર ફેસિલિટી અમે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. હવે દરેક પ્રકારના લોકોને અલગ અલગ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય છે. જેમ કે નાના બાળકો હોય તો એમની મુખ્ય તકલીફ ચશ્માના નંબરની હોય. અત્યારે તમે જોયું હશે કે 80% પેરેન્ટ્સ મને કમ્પ્લેન કરે છે કે નંબર નતા, એને કોમ્પ્યુટર પર બહુ 2 વર્ષથી સ્ક્રીન જુએ છે, હવે નંબર આવી ગયા. એવું નથી, નાના બાળકોનું 6 વર્ષે ચેકઅપ કરાવવું જરૂરી છે. કારણ કે આંખનો વિકાસ 6 વર્ષ સુધી થાય પછી ચેકઅપ કરાવવું જરૂરી છે. એક ચેકઅપ અમે 3 વર્ષે રાખીએ છીએ, કારણ કે આંખની જે લંબાઈ હોય એ 2-2.5 વર્ષે પુખ્ત વય જેટલી થઈ જાય. જેથી 3 વર્ષે એક ચેકઅપ અને 6ઠ્ઠા વર્ષ એ અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ. અત્યારે બાળકો એવું કહે છે, માતા પિતા કહે છે કે એમને કોમ્પ્યુટર જોવાથી નંબર આવ્યા. એવું નથી, કોમ્પ્યુટર જોવાથી નંબર આવ્યો નથી, એને નંબર હતા પણ એને ખબર પડતી નથી. જે અમે અહીંયા ચેક કરીને એને બતાવીએ છીએ. કેટલાય પેરેન્ટ્સ મને કહે છે કે યાર બતાવવા એને નંબર આવી ગયા. બતાવવાથી નંબર, ભાઈ અમે કોઈને નંબર આપતા નથી, અમે ખાલી તમને માર્ગદર્શન આપ્યું ભાઈ નંબર છે એને પહેરાવો જેથી વધારે સારું જોઈ શકે. જેમ ઉંમર વધે તેમ તકલીફો બદલાતી જાય છે. અત્યારે તમે પછી બીજું જોતું હશે કે અત્યારે બ્લુ બ્લોક ગ્લાસીસ એવું ફેશન આવી છે કે કોમ્પ્યુટર રેઝ પર ગ્લાસ ઇફેક્ટ. કેટલાય પેશન્ટો મને પૂછે કે સાહેબ હવે ચશ્મા પહેરીએ નાક ખરાબ નહીં થાય ને? થોડું સાંભળી મને હસું બી આવે છે. ખરેખર જો એટલો ખરાબ સ્ક્રીન હોત આપણા મોબાઈલ કોમ્પ્યુટરનો તો અત્યારે 80% બધું કાંજરી થઈ ગયું હોત. રેઝ નીકળે છે એ વાતની સાચી છે, આપણો ઉપયોગ વધી ગયો છે. બ્લુ બ્લોક પહેરવામાં વાંધો નથી, પણ જેને નંબર હોય એને અમે રેકમેન્ડ કરીએ છીએ. જેને નંબર ન હોય એ લોકોને સ્પેશિયલ પૈસા ખર્ચીને કરવાની જરૂર નથી. એના માટે અમે ડ્રોપ્સ ને લુબ્રિકન્ટ ડ્રોપ્સ અને આંખની અમુક એક્સરસાઇઝ બતાવીએ છીએ કે તમે આ કરો, ઇટ ઇઝ બેટર. ઉંમર વધે, ગયડા થાય, તેમ તેમ એ લોકોની બીમારીઓ બદલાઈ જાય છે. પછી મોતિયો ચાલી, પછી મોતિયા અને બધાની બીમારીઓ વધારે શરૂ થાય. એટલે અમારો મેઈન ફોકસ, અમે અમારા પેશન્ટો 80% ગયડા જ હોય છે. એટલે અમારે ગયડાઓમાં તો મોતિયાની ને બધી સારવાર વધારે હોય. સિઝનલ બીમારીઓ તો 12 મહિના તમને ખબર ચાલ્યા જ કરે. અત્યારે એલર્જીની સિઝન છે તો પુષ્કળ એલર્જીના પેશન્ટો આવે છે. એટલે એલર્જી સિઝન આ તો બધા વય માટે કોમન છે, એમાં કોઈ ઉંમર પ્રમાણે નથી. તો સર મને આ ખૂબ જ સારી જાણકારી લાગી કે બાળકનું 6 વર્ષે ચેકઅપ કરાવી દેવું જોઈએ. મારો સન 5th માં હતો ને ત્યારે એના નંબર્સ થોડા આવી ગયા હતા. એના ટીચરે મને બોલાવીને કીધું હતું કે એને પાછળનું નથી દેખાતું. તો એ વસ્તુ મને ખૂબ જ તમારી સારી લાગી કે આપણે ઘણીવાર એવા સ્માર્ટનેસમાં રહેતા હોઈએ છીએ કે મને તો કંઈ નહીં થાય, મારા છોકરાઓને કંઈ નહીં થાય. બટ એક ચેકઅપ રેગ્યુલર તમારા હોવા જોઈએ દરેકના. અચ્છા સર, આજે તમે બધું કીધું કે આ બધી સારવાર તમે કરો છો, તો ચેકઅપ તો અમે તમને બતાવી દીધું, પણ જો તમારે ઓપરેશન કરવા હોય અને જે રીતે સરે કીધું ને કે ચશ્માની એક મોટી સમસ્યા છે ને યંગસ્ટર્સ માટે, તો એવું કહેવાય પહેલાના ટાઈમે એવું હતું કે ચશ્મા હોય ને તો લગ્ન થવામાં બહુ તકલીફ થાય, બરાબર. તો આ બધું જે તમે લેઝિક ઓપરેશન કરો છો, નંબર્સ યંગસ્ટર્સના કાઢીને જે લેન્સ એમને લેઝિક સારવાર આપો છો, તો આ બધી સારવાર અહીંયા જ કરવામાં આવે છે, એની ફેસિલિટી વિશે જાણકારી આપજો. લેસિક સારવાર જે હોય છે, લેસિક સારવાર બધું ચેકઅપ આપણે અહીંયા જ કરીએ છીએ. અને એના માટે ડોક્ટરો ભેગા થઈને અમે એક જગ્યાએ મશીન હોય છે, જે મશીનનો અમે યુઝ કરીએ છીએ. એટલે એક વાર સેન્ટર પર લઈ જઈએ, એનો મશીનનો યુઝ કરી અને અમે એમાં નંબર કાઢી આપતા હોઈએ છીએ. પર્સનલી મશીન વસાવ અમુક વાર 2 રીતે નુકસાનકારક હોય છે, કારણ કે થોડા થોડા વર્ષે લોકો અપગ્રેડ કરતા હોય છે અને એની કોસ્ટ એટલી હાઈ હોય છે કે પછી અમારે પેશન્ટ પર વધારે ગાઈડ ખેડવા પડે.
જો ઓછા પૈસામાં પેશન્ટને સારી સારવાર પૂરી પાડવી હોય અને વર્ષે વર્ષે અપગ્રેડ થવું હોય તો હવે અમે લોકો ભી ડોક્ટર એસોસિએશન વચ્ચે એક મશીન લઈએ છે, બધા મશીન યુઝ કરીએ, કોઈ પોતાનું રેન્ટ આપીને અમે, તો એમાંથી બે ફાયદા થાય છે. વર્ષે વર્ષે અમે જયારે ટેકનોલોજી અપગ્રેડ થાય તો અમે ભી અપગ્રેડ થઈ શકીએ. બીજું કે અમે પેશન્ટ પાસે ચાર્જ મિનિમમ લઈ શકીએ, નહીં તો પછી જે આ જે મશીનો 4-5 કરોડ ના આવે અને બબ્બે વર્ષે જો અપગ્રેડ થાય તો અમારે એક એક પેશન્ટ પાસે 25-30 હજારની જગ્યાએ 3-3 લાખ રૂપિયા લેવા. એટલે પ્રેક્ટિકલી હા, ચેકઅપ બેકઅપથી માંડી બધું અહીંયા કરીએ છીએ. ખાલી ઓપરેશનના દિવસે અમે જગ્યાએ જ્યાં મશીન મૂક્યું હોય ત્યાં લઈ જઈ ઓપરેશન કરી અને પછી કરી દઈએ છીએ. તો તમારે અહીંયા રૂમ ફેસિલિટીઝ બી છે એના માટે? અમે અહીંયા જે મોતિયાનું ઓપરેશન કરીએ, જે લેઝિક નંબર છે, બીજા બધા ઓપરેશન છે તે આપણે અહીંયા કરીએ છીએ. મોતિયાનું ઓપરેશન, વેલનું ઓપરેશન, બીજા પાપડને લગતા જે બી ઓપરેશનો હોય છે એ બધી ફેસિલિટી આપણે અહીંયા રાખી છે. અને ઓપરેશન પછી એક રૂમ છે જેમાં અમે 3-4 કલાક એડમિશન બતાવીએ. આપણી ડે કેર હોસ્પિટલ છે, આપણે અહીંયા એડમિશન રાખતા નથી. મોતિયો હોય કે કઈ બી હોય તરત જ ઓપરેશન પછી 1/2 કલાકમાં પટ્ટી ખોલીને ચશ્મા પહેરીને ઘરે જવા દઈએ છીએ. એટલે અમારે એ ડે કેર ફેસિલિટી હોય જેમાં અમારે વધારે પેશન્ટને રાખવાની જરૂર પડતી નથી. પણ હા, એ ફેસિલિટી તરીકે ઓપરેશનની બહાર આવે, પેશન્ટ બેસે, થોડા સગાવાળા જો વાતચીત કરે, થોડો હળવાશ અનુભવે, એના માટે અમે એ રૂમ રાખ્યું છે. એટલે લેસિક તો બાકી બધા ઓપરેશનની ફેસિલિટી આપણે અહીંયા થઈ છે. અચ્છા, લેસિક સિવાયની દરેક ઓપરેશનની ફેસિલિટી અહીંયા છે. ઓપરેશન થિયેટર પણ છે સરનું, અને એક રેસ્ટ રૂમ પણ, ટ્રીટમેન્ટ રૂમ પણ છે જ્યાં તમે રિલેક્સ રહીને, રેસ્ટ કરીને ઘરે જઈ શકો છો. અચ્છા સર, ઘણું બધું ચેન્જીસ આવ્યું છે અત્યારે 20 વર્ષોમાં, તો અને સાથે સાથે લોકોની માન્યતાઓ અમુક નથી બદલાઈ, તો એ માન્યતાઓ વિશે થોડીક મને કહેશો કે સારવાર વિશેની અમુક માન્યતાઓ હજુ પણ રિજિડ છે, તો એના વિશે જરા કહેશો. તમે જોશો કે અમુક જે અત્યારની 60-70 વાળી જે ઉંમરવાળી પબ્લિક છે હજુ એમના હજુ માન્યતાઓ અમુક હોય છે. કે કોમન માન્યતા કહું તો એક માન્યતા એવી હોય કે મોતિયો ખૂબ પાકે પછી જ કરાવવો જોઈએ. બીજી અમુક માન્યતા એવી હોય કે ઉનાળામાં ઓપરેશન ન કરી શકાય. હવે જાત જાતની માન્યતા પ્રવર્તે છે. એમને હું કહેવા માંગુ છું કે એવું નથી, ઉનાળામાં ન કરાય એ પહેલાં હતું, એના બીજા અમુક કારણો હતા. હવે આપણી પાસે ટેકનોલોજી, ફેસિલિટી, ડ્રોપ્સ બધું એટલું સરસ થઈ ગયું છે કે આપણે બહારમાંથી કોઈ બી મહિનામાં કરાવી શકીએ છીએ. છતાં અમે પર્સનલ અમુક બિલીફને અમે ક્રોસ ઓવર નથી કરતા. બીજી માન્યતા અમુક હોય છે કે મોતિયો પાકે પછી જ કરાવવું જોઈએ, એવું ન હોય. હું મોતિયાને પાકવા જોડે મારું કોઈ લેવા દેવા હોતું નથી. હું અમુક વસ્તુઓ ફોકસ કરું છું. પહેલું કે હું મને સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાગે છે પેશન્ટની નજર. પેશન્ટ મારી પાસે કેમ આવે છે કે એની નજર સુધારવા આવે છે. જો એને ચશ્માથી સારું દેખાતું હોય તો ઓપરેશનની કદી સલાહ આપતો નથી. મારું ફોકસ હોય છે એમની નજર. જો પેશન્ટની નજર અમુક રિઝનેબલ કરતાં સારી હોય તો આપણે ઓપરેશનની સલાહ નથી આપતા. અને જો સારું ન હોય તો બધી કોઈ બી ઉંમર હોય, કોઈ બી જાતનો મોતિયો, અમુક જાતના મોતિયા એવા છે કે પાછળના ગાદી પર શરૂ થાય, એ મોતિયામાં પહેલા સ્ટેજમાં બી તમને ઝાંખું દેખાવા મળે, તો એમાં પાકવાની રાહ જોવાની જરૂર નથી. આપણે ઓપરેશન વહેલી તકે કરીને એની નજર સુધારી શકીએ છીએ. એટલે અમારું મેઇન ટાર્ગેટ નજર પર હોય છે. અમુક લોકો પાકવા દો કરે છે, એમાં એમાં અમુક ઉંમર વીતી જાય છે. જો મારી દાદી જોડે થયું હતું કે જયારે એમનો મોતિયો પાકવાનો સમય થયો, અમે એ વખતે એ લોકો ડોક્ટર ના, પણ જે પાકવાનો સમય થયો ત્યારે એમને કેન્સર થઈ ગયું અને એટલી તકલીફ થઈ, પછી મારે મોતિયા સાથે એમને સ્વર્ગવાસ જોવા દેવા પડ્યા. તો મારી બધાને વિનંતી છે કે મોતિયાને એટલો ના પાકવા દેશો કે ત્યારે પછી તમારી ઉંમર પાકી ગઈ હોય અને તમે અહીંયા એને ઓપરેશન ન કરાવી શકો. એટલીસ્ટ મારા બાપ પરથી મેં એટલું શીખ્યો છું કે જીવન અંત સમય સગાવાળા ચોખ્ખા દેખાવા જોઈએ. એટલે 65-70 અમુક ઉંમર થાય પછી ભલે મોતિયો ના પાક્યો, એક આંખનું ઓપરેશન કરાવી લેવું જોઈએ જ્યાં સુધી આપણે સ્વસ્થ હોઈએ. કારણ કે પછી 1/2 કલાક સુવાનું બી અમુક ઘેડાઓ માટે તકલીફ થઈ જાય છે. એટલે મારી પર્સનલ વાત કરું, દરેક ડોક્ટર અલગ અલગ હોય. મારા પર્સનલ ક્રાઇટેરિયામાં મેં એવું નક્કી કર્યું છે કે 65-70 વર્ષ સુધી ઝાંખું દેખાય તો ઓપરેશન કરવું, 70 થાય પછી એક આખું પેશન્ટને સલાહ આપી દેવી કે ભાઈ હવે કરાઈ દે, ઉંમર પાકી ગઈ છે, 20 ઓવરની મેચ હોય, 19 ઓવર પછી પ્લે ના કરાય, પછી કાં તો 6 માર્ક આઉટ થાય, પછી 20 ઓવરમાં બેટિંગ પતવાની છે, બરાબર. એટલે કહેવાનું બધા છે કે 65-70 થાય પછી એક આંખનું કરાવી લેવું જોઈએ, પછી સમયસર થઈ જાય, સારી પદ્ધતિથી થાય. અમુક જેમ જેમ આગળ જાય મોતિયો પાકે પછી અમુક વાર અમારે મોટો ચીરો મારવો પડતો હોય છે, પેપોરની જગ્યાએ ચીરા મોટા કરવા પડતા હોય છે, આંખમાં દવાની અસરો ઘટી જતી હોય છે. તો આવું રિસ્ક શું કામ લેવું? એનાસ્થેશિયાનું રિસ્ક લેવું શું કામ? એવું બધું લેવું જયારે તમે હડતપ. અને બીજું, ઓપરેશન પછી 15 કલાક બહુ ધ્યાન રાખવું પડે. તમે પોતાનું જાતે ધ્યાન રાખી શકો તો ઘરના અન્ય સદસ્યોને તમે બર્ડનરૂપ ન પડે. બાકી તમે બીજા સદસ્યો પછી તમારી પાસે એક વ્યક્તિ અટવાઈ જાય, 2 કલાકે ટીપા નાખે, તમને બાથરૂમ સંદાસ લઈ જાય, તમારે ચોખ્ખાઈનું ધ્યાન રાખવાનું હોય 15 દાડા. એટલે મારી પર્સનલ વિનંતી છે કે જે લોકો અમુક જે 65-70 માં અત્યારે જીવે છે, જે લોકો બહુ ચોખ્ખું ઘી ખાધેલું છે, એમના મોતિયા હજુ કોઈ આચ્છા હોય, 70 યોર લિમિટ, પછી એક આખનું એટલીસ્ટ કરાવી. તો સર મને એ કહેશો કે
અત્યારે જે 10 વર્ષમાં ટેકનિકલી તમારા જે ઓપરેશનના સાધન જે હોસ્પિટલાઇઝની જે બધી વસ્તુઓ છે એમાં પણ ઘણું બધું ચેન્જ આવ્યું હશે. તો જેમ સરે કીધું એના પહેલા હું એક વાત કહી દઉં કે સરે જેમ કીધું એમ કે તમને આવી પ્રોબ્લેમ થવા માંડે ને તો તમે તરત જ આ પ્રોબ્લેમનું નિવારણ લાવી દો, કેમ કે જે વસ્તુ થવી જોઈએ તો થવી જ જોઈએ. જયારે તમારો મોતિયો પાક્યો છે અને અમે તો નાની નાની એજમાં પણ બધાને પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. મને 39 ઉંમરે 42 નંબર આવી ગયો, સો એ આફ્ટર 45 કે 42 પછી આવે છે. તો બહુ ફાસ્ટ સિસ્ટમ છે. તો સરની વાત બહુ જ સાચી છે કે તમને થતું હોય ને તો તમારે કરાવી દેવું જોઈએ, જેવી રીતે આપણે ડિલિવરી આપણે સીઝર કરાવીએ છીએ. બરાબર છે સર? તો દરેક વસ્તુ છે કે તમારે તમને આજે વાગે છે તો તમે સર્જરી કરાવો છો, તો દરેક વસ્તુ છે. તો તમે આજે અંદર કઈ બોડીમાં તકલીફ હોય તો તમે ઓપરેશન કરાવો છો, તો પછી આંખો માટે કેરલેસ કેમ? એટલે સરને અને સર આ આપણા એની આ કરુણતા છે કે ઢસડિયા કરવું કે થાય છે કરાય છે પછી જઈશું પછી જઈશું. અને સરે કીધું એમ પછી પાકી જાય તો તમારી ઉંમર પાકી જાય, એનો કોઈ મતલબ નથી. તો એક સરસ સુંદર સલાહ મળી બે કે એક તો નાના છોકરાનું 6 વર્ષે એકવાર ચેકઅપ અવશ્ય કરાવી લેવું, અને તમારી એક ઉંમર પછી તમને જો ઝાકુ દેખાવાની શરૂઆત થાય તો ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો. તો સર મને એ કહેશો કે 10 વર્ષમાં શું ચેન્જીસ આવ્યા છે ટેકનોલોજીમાં? 10 વર્ષની અંદર ચેકોમાં એમાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે. હવે આપણે જે પદ્ધતિથી ઓપરેશન કરીએ છીએ એમાં એક્સક્લુઝિવ મશીન વાપરીએ છીએ. બરાબર, બહુ રેર કિસ્સામાં તમે કીધું બહુ એક્સ્ટ્રીમ લીપ થાય તો જ આપણે થોડું ચીરું મૂકીએ છીએ. ટાંકાવાળું ઓપરેશન એ બધું તો હવે ઓક્સિડેટ થઈ ગયું છે, હવે કોઈ કરતું નથી. હવે પહેલાં તો આપણે ઇન્જેક્શન મૂકતા હતા, હવે તો ટીપાને એમાં જ આપણે ઓપરેશન કરી દઈએ છીએ. ઇન્જેક્શનની બી મૂકવાની જરૂર રહેતી નથી. અમુક ગયડા હોય જે સહન જ ન કરી શકે, કોઓપરેટ ના કરે, એમાં હજુ બી ઇન્જેક્શન મૂકવા પડે છે. બાકી આપણે ટીપામાં જ ઓપરેશન કરી શકીએ છીએ. દવાઓ, જે ઓપરેશન પછીની દવાઓ છે એમાં ઘણો બધો સુધારો આવી ગયો છે કે હવે જે ઓપરેશન પછી જે ઇન્ફેક્શનના દર હતા એ ઘણે મહદઅંશે હવે ઘટી ગયા છે. બધું ડિસ્પોઝેબલ વાપરીએ છીએ એટલે હવે એ બધું બી કોઈ રહેતું નથી. અને હવે અમુક જે લેટેસ્ટ ટેકનોલોજી છે એમાં હજુ તો રોબોટિક ને એ બધું બી આવી રહ્યું છે, પણ એ હજુ થોડુંક પાયામાં છે એટલે એમાં રહેતું નથી. માઇક્રોસ્કોપ ને બધા સાધનો છે હવે એટલા બધા સરસ થઈ ગયા કે અંદર અમે જોઈએ તો અમને જયારે આપણું 3D વ્યૂ આવતું એટલું સરસ દેખાવા માંડે છે. એટલે એ બધા આ બધું છે ને એવું છે કે પહેલા બી ઓપરેશન સારા થતા હતા એવું નથી કે ખરા, પણ હવે ઇઝી અને ચોકસાઈ વધી. ઓલવેઝ ડોક્ટર અમે બિલીવ કરીએ ઇન પ્રિસિઝન, ચોકસાઈમાં. પહેલા બી હતું પણ જે સક્સેસ રેટ તમને 80-90% હોય, વી ઓલવેઝ ટ્રાય ટુ ગો ટુવર્ડ 100%. ઇટ ઇઝ નેવર 100 બટ વી ઓલવેઝ ટ્રાય ટુવર્ડ 100%. તો જે બી સાયન્સમાં જે બી સંશોધનો થઈ રહ્યા છે એ બધા 100% તરફ પ્રયાણ કરી રહ્યા છે. બરાબર, એટલે ઇટ નેવર 100 બટ વી આર ગોઈંગ ટુવર્ડ 100. એટલે 100% આપણે પેશન્ટને બેસ્ટમાં બેસ્ટ કેર કેવી રીતે આપીએ એના માટે હંમેશા સાયન્સ બી પ્રગતિ કરે છે અને એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો સર તમે આપણી જનતાને શું કહેવા માંગશો કે તમે જેવું કીધું કે જરૂર પડે તો જ ઓપરેશન કરો છો, બાકી તમે જનરલી રિકવર થવા દો છો, તો સર કાળજી કેવી રાખવી આપણે? કેમ કે મને અહીંયા આવતા પહેલા જ સરે કીધું હતું કે તમે થોડી કાળજી રાખી લો ને તો આ બધા પ્રોબ્લેમ થોડા લેટર ઓન આવે. તો સર કાળજી કેવી રીતે રાખી બાળકોથી માંડીને બધા? જે લોકો જો અમે લોકો આમ તો વર્ષ વર્ષે પેશન્ટને ચેકઅપનું કહીએ છીએ, અમુક તકલીફમાં પેશન્ટને વધારે વધારે કહીએ. અમુક હું પેશન્ટને મારા અમુક કેટલાય પેશન્ટો હશે કે મને કે સાહેબ તમે તો બહુ ઘરેલું ઉપચાર બતાવો છો. મેં કહું જો દર વખતે કે ડોક્ટર પાસે આવે એટલે દવા લઈને જવું જરૂરી નથી, અમુક ઘરેલું ઉપચારથી બી માટે. કાળજીમાં આપણે એવું હોય છે કે જે લોકો ચશ્મા પહેરે છે એમને રેગ્યુલર નંબર ચેક કરાવવો જોઈએ. કેટલાય પેશન્ટો 2-3 વર્ષે એકવાર ચેક કરાવવા આવે નંબરમાં તોફાન થઈ જાય, એક નંબર પહેરતા હોય પછી આવે ત્યારે 2-2 હોય, એવું ન કરવું જોઈએ. એટલીસ્ટ નંબર છે તો તમારે પ્રોપર એનું ચેક કરાવવું જોઈએ. બીજી વાત, આંખની કોઈ બી નાની મોટી સમસ્યા થાય, લાલ થઈ આંખો, કચરું પડ્યું, તો પેશન્ટ બે જાતે એટલે રાહ જુએ કે અજાણી માટે કચુડી કચવણીમાંથી કેવી રીતે નીકળી શકે છે. એટલે તમારે આંખમાં જો કોઈ બી નાની તકલીફ થાય તો તાબડતોબ સંપર્ક કરો, એને ખેંચ ખેંચ ન કરવું જોઈએ. અમુક બીમારીઓ એવી છે કે એમાં તમે આંખમાંથી પાણી નીકળવું, જે અમુક વાર ઝામરના લક્ષણો હોય, તમે એના માટે સમયસર કોન્ટેક્ટ ના કરો તો જે વસ્તુ તમે ઝામરી એવી બીમારી છે કે જેમાં ગયેલું પાછું નહીં આવે, એમાં નસ મરી પડવા રહે છે. એટલે જેટલી નજર ગઈ તે ગઈ, આપણે રોકી શકતા નથી. એટલે મોતિયામાં એવું નથી, મોતિયામાં જો મોતિયો કાઢી લઈએ તો મોતિયાને કારણે ગયેલી બધી જ નજર પાછી આવી, પણ ઝામરમાં એવું નથી. ઝામરમાં આપણે જ્યાંથી અટકાઈએ ત્યાં અટકે. તો અમુક હવે ઝામર છે કે નહીં પેશન્ટને કેવી રીતે ખબર પડે? એમાં તો પેશન્ટને વોટરિંગ ને દુખાવો ને એવી નાની મોટી તકલીફ થાય. એટલે અમે પેશન્ટને કહીએ કે જ્યારે બી આંખનું નાનું મોટું કઈ બી તકલીફ થાય તો સમયસર તમે ચેકઅપ એનું કરાવી લેવું જોઈએ. આમાં પ્રિવેન્શન ઇઝ ક્યોર. અને એક અમારી બી વિડંબના છે કે અમારી મજબૂરી ગણો કે અમારું દુઃખ ગણો કે અમુકથી વધારે સારવાર અમે બી નથી કરી શકતા. બરાબર છે. એક વાર અમુક વસ્તુ નસ ખરાબ થઈ ગઈ કે પડદો અમુક ડેમેજ થઈ ગયો
પછી એવી કોઈ લેટેસ્ટ ટેકનોલોજી સુધારી નથી કે એને પાછું પોતાની જગ્યાએ ગમેલા રિસર્ચ થાય. હજુ બી રેટિનાનું ટ્રાન્સપ્લાન્ટેશન પોસિબલ થયું નથી. હજુ બી ઓપ્ટિક નર્વ જે નસ કહેવાય આપણી, જે મગજ જોડે કનેક્ટેડ હોય, એવી કોઈ ટેકનોલોજી બની નથી કે જે નસને રિપ્લેસ કરી શકે. બરાબર, એટલે નાની મોટી જયારે બી તક, એવું નથી કે તમે દર વર્ષે ભાઈ ઇન્સ્યોરન્સ જેમ અમે યાદ કરીએ આવો આવો ઇન્સ્યોરન્સ, એવું નથી. બરાબર, કે દર વર્ષે રિમાઇન્ડર આપે છે, પણ હા તમને કઈ બી તકલીફ થાય તો પ્લીઝ કમ, પ્લીઝ કમ. તમે એક વાર આવું મારા બધા પેશન્ટને કહો કે નવો ચશ્માનો નંબર પહેરો, પછી મહિના પછી એક વાર મને ફોલોઅપ માં આવી જજો, જેથી નંબર વધઘટ થઈ હોય તો આપણને ખબર પડે. તમે તો ડોક્ટરની સલાહ માનો. ડાયાબિટીસ ના પેશન્ટો હોય છે જેનું રેટિના ચેકઅપ એવરી યર કરવું મેન્ડેટરી હોય છે, અમે એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેતા નથી, કારણ કે કમ્પલસરી છે. એટલે પૈસાના લીધે કોઈ પેશન્ટ ચેકઅપ ના કરાવે એવું ન થવું જોઈએ. એટલે પડદાનું ચેકઅપ બધાનું રૂટીન કન્સલ્ટિંગ માં જ કરીએ છીએ. પેશન્ટને લાગે કે ભાઈ આમાં પડદામાં લક્ષણો છે લોહીના જેવા, તો સાંભળતો સલાહ આપીએ કે ભાઈ દર વર્ષે કે છ મહિને ચેકઅપ કરાવો, લેઝર સારવાર કરાવો. પછી બીજો એ લોકો ડિસ્કાળજી રાખે તો એ ખોટું કહેવાય. એટલે જો તમને કોઈ તકલીફ છે અને ડોક્ટર તમને સલાહ મળે છે કે આટલા ટાઈમે તમારું ચેકઅપ કરાવવું જોઈએ તો કરાવો. જો રૂટીન તમે છો, તમને કોઈ તકલીફ નથી, તો એવરી યરલી મેં કીધું એમ કે નાનું બાળક હોય તો છ વર્ષે, પછી એક વાર યંગ તમે 18 વર્ષની ઉંમર ક્રોસ કરો, કારણ કે 18 જેને નંબર હોય એના નંબર 18 વર્ષ સુધી વધી શકે, 16 થી 18 સુધી. એ વખતે એક ચેકઅપ 18 વર્ષે ફાઇનલ થઈ જાય તમારું, અને પછી તમારું 42 બધા આવે ઇસ્યુ જે 38 થી 42 માં ગમે ત્યારે આવી શકવાના છે, ત્યારે કરાવી. આજે સવારે પેશન્ટ જોયું તો 46 વર્ષમાં કે ચશ્મા નહીં પહેરવા, તમાચો મારીને ગાલ લાલ રાખવાનો કોઈ મતલબ નથી. ચશ્મા 40 પછી બેતાલા બધાને જ આવવાના છે, જે આપણે તમારે પહેરવાના છે મારે પહેરવાના છે. તો ભગવાને કોઈ એમાં બધાને પક્ષપાત કર્યો નથી, બધા જ પહેરવાના છે, પહેરી લેવાના જો આપણને ચોખ્ખું દેખાતું હોય. અચ્છા, એક જો બેતાલા પરથી જે કહું કે અમુક લોકોને માન્યતા આવશે ભીડાઓમાં કે બહુ મન તો 50 છે, મન નજીક બધું જ દેખાય છે, મારા દાદાને 60-70 વર્ષે નજીક બધું જ દેખાય છે, ચશ્મા વગર દેખાય છે, એવું પોસિબલ નથી. 42 વર્ષે બેતાલા આવે એટલે એવું બની શકે કે તમે ચેકઅપ જ નથી કરાયું, એમની દૂરની નજર ઘટતી ઘટતી નજીક આવી ગઈ છે. ઓકે ઓકે, એટલે નજીકનું ચોખ્ખું દેખાય છે, દૂરનું ચાખું થઈ ગયું છે. એટલે જો તમારા આસપાસ કોઈ વડીલો હોય કે જે એવું કહેતા હોય કે 70 વર્ષથી મને બધું નરી આંખે ચોખ્ખું દેખાય છે નજીકનું, એમને પ્લીઝ કન્સલ્ટ કરાવો. હું છાતી ઠોકીને કહી દઉં છું કે એમને કાં તો મોતિયો નીકળશે કાં તો દૂરનો ચશ્માનો નંબર નીકળશે, બંને એક સાથે પોસિબલ નથી. કાં તો ઓપરેશન કરાયેલું હશે અને એવો કઈક લેન્સ મળી મુકાયો હશે કે દૂર નજીક બે પ્રકારનું ચોખ્ખું દેખાઈ શકે, બાકી ત્રીજો કોઈ ઓપ્શન પોસિબલ નથી. ઓકે, તો સર આ જે બધા હવે તો દરેક ટાઈપના જે ઓપરેશન છે બધામાં કોસ્ટિંગ તો થાય છે જ, તો હવે ધારો કે કોઈ મિડલ ક્લાસ છોકરો હોય કે કોઈ એવું આગળ એવા હોય તો એ જે ખર્ચાને પહોંચી વળવા માટે હવે તો ઇન્સ્યોરન્સની સેવાઓ બી છે, સર એના માટે શું કહેશો? બહુ સરસ. હવે ઇન્સ્યોરન્સ અત્યારે બધા કહે છે કે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, ઘણું સારું છે, ગવર્મેન્ટ તરફથી બી બહુ બધું એને પ્રમોટ કરવામાં આવે છે, અને ઇન્સ્યોરન્સ બી લેવો જોઈએ, તમને અમુક આકસ્મિક ખર્ચાઓથી બચાવે. અમારે મેં કીધું એમ કે અમારે તો બધા ગઈડા હોય છે, એટલે અમારે આકસ્મિક પહેલાં તો એક પ્લાન જ હોય છે, બધું પ્લાન સર્જરી હોય છે. ઇન્સ્યોરન્સમાં એવું છે કે આપણને ઇન્સ્યોરન્સ તો બધા પેશન્ટને કહું કે ભાઈ અમારે ત્યાં એવું નથી આપણી આંખની ફિલ્ડમાં કે તમારે અનએક્સપેક્ટેડ ખર્ચો આવશે, જે રીતે આપણે કોઈ પેશન્ટ દાખલ થાય ફિઝિશિયનને ત્યાં કે એને કેટલો ખર્ચો આવશે 5 દિવસ 7 દિવસમાં એ ખબર નથી હોતી, પણ આપણે ત્યાં ફિક્સ હોય છે કે ભાઈ મોતિયાના તમારે 25 કે 35 હજાર કે 30 હજાર એટલો જ ખર્ચો થવાનો છે, તમારે એથી વધારે નથી. આવું એટલા માટે કારણ કે અત્યારે લોકોને કેશલેસ અને એમાં બહુ બધું એ લોકોને ગજગ્રાહ હોય છે કે કેશલેસ કરાવવું આમ કરાવવું. જો અમારા માટે હું કહું છું કે અમારું બજેટ ફિક્સ હોય છે કે ભાઈ 25 હજાર 30 હજાર, જે અમે ઓપરેશન પહેલા જ કહી દઈએ છીએ કે ભાઈ તમારે કઈ રીતનું જવું છે, એટલે એનાથી પછી આગળ ખર્ચો થવાનો નથી. અમારી પાસે અમુક કંપનીના કેશલેસ બી છે અને રિએમ્બર્સ બી કરીએ છીએ. રિએમ્બર્સમેન્ટમાં અમુક પેશન્ટ પાસે પૈસા નથી પડતા તો અમે લોકો અમુક અમાઉન્ટ લઈ અને બાકીનો પોસ્ટ ડેટેડ જેવો ચેક લઈ લઈએ છીએ, જે પેશન્ટના ખાતામાં મેડિક્લેમ વાળા જમા કરી દે પછી અમે ચેક નાખતા હોઈએ છીએ, જેથી પેશન્ટને પૈસાનું ભરણ રહે નહીં. એટલે એ કદી કેશલેસ જેવું કહેવાય, એને આપવાના જ નથી, અને અમને મેડિક્લેમ વાળા મહિને કેશલેસ આપે કે પેશન્ટ આપે, અમે પેશન્ટ ભરોસો રાખીએ છીએ, એટલે એમનો વાંધો આવતો નથી. અમુક વાર જે મને તકલીફ લાગે છે, જે અમુક વાર હું મેસેજ આપવા એ માંગુ છું કે જો તમે વધારે પ્રીમિયમ ભરતા હોય, અત્યારે એવરેજ બધાને 24 હજાર સુધી મેડિક્લેમ મળતા હોય છે, પણ અમુક લોકો એક્સ્ટ્રા પ્રીમિયમ ભરે છે, જે 4 લાખની 5 લાખનું ટોટલ પોલિસી કવરેજ વાળી પોલિસી લે છે, એ લોકોને મોતિયામાં વધારે પૈસા મળતા હોય છે, તમે વધારે સારો લેન્સ મુકાઈ શકો છો 40-50 સુધીનો. કંપનીઓએ કેશલેસમાં ટાયર 24-25 કરેલું હોય છે, હવે તમારું ભલે 50 તમને મળે છે, તમે જો કેશલેસ કરાવશો તો હોસ્પિટલને 25 જ મળવાના છે, જો હોસ્પિટલને 25 મળશે તો ડોક્ટર તમારી આંખમાં 25 સુધીનું પેકેજ લેન્સ નાખશે, અલ્ટિમેટલી ના મેડિક્લેમ કંપનીને નુકસાન જશે ના ડોક્ટરને જશે, નુકસાન પેશન્ટને જશે, કારણ કે એની આંખમાં 50 વાળો લેન્સ જવો જોઈતો હતો એની જગ્યાએ 25 વાળો ગયો.
એટલે એવા લોકોને જેનો કોર્પોરેટ પોલિસી હોય અને અમુક જે એક્સ્ટ્રા પ્રીમિયમ ભરતા હોય ને, અમે અમારી પાસે અમારી બીજી હોસ્પિટલમાં કેશલેસ બી છે, અહીંયા બી કેશલેસ છે પ્લસ રિમ્બર્સ, અમે બધું અલગ અલગ રીતે રાખ્યું છે. તો અમુક કંપની જે રીતે નેશનલ કંપની છે એ બહુ સારી છે એ રીતે, કે બજાજ છે કે બધી અમુક કંપનીઓમાં છે ને અમને એવી રીતે આપ્યું છે ટાઈપ કે 15,000 પ્લસ લેન્સ મૂકાવ. એટલે એમાં અમને પેશન્ટને જો વધારે મળતા હોય તો બી અમે એમને વધારે લેન્સ મૂકીને એમને સારું કરી શકીએ. અમુક કંપનીઓ છે જેમાં નામ નથી દેવું, પણ અમુક કંપની 24,000 આપે છે, જો રિમ્બર્સ કહું તો 35 આપે અને કેશલેસ કરું તો 24 આપે. તો જયારે મારી એ લોકો જોડે આ સમજ નથી પડતી મને કે તમે જો રિમ્બર્સમાં 35-40 આપતા હોય તો કેશલેસમાં કેમ દે, તો કે ના સર તમારે ટાયર 24 નું છે. તો આ ખોટું કહેવાય. એટલે મારી જે જે લોકો વધારે પ્રીમિયમ ભરે છે એ લોકોને ખાસ વિનંતી છે કે જો તમે કેશલેસમાં જાઓ તો પ્લીઝ ચેક કરો કે હોસ્પિટલનું એમઓયુ ઓછું તો નથી ને તમને મળે છે એના કરતા, બરાબર. તમે 35 રિઝર્વ કરતા હશો અને તમારે એમાં 24 નું જશે. તો એવા લોકો માટે અમે કેશલેસ જગ્યાએ રિમ્બર્સ કરવાનું સલાહ આપીએ. તમે પૈસા અમને નથી જોઈતા, ભાઈ 2-4 આંખના ઓપરેશન હોય છે, પૈસા માટે અમે ઓછું કરીએ એવું નથી. અમે લોકો તમે પછી આપજો અમને, જે તમારી વ્યવસ્થા હોય 5-10 જે આપો તે, બાકીના તમારા 5-4 પછી આપજો, પણ આંખમાં તમને જોઈતો મૂકા. આ સાથે તો એ બી કહેવા માંગુ છું કે હું મારા પેશન્ટને એક સલાહ એવી બી જોડે આપું છું કે આમાં એવું નથી કે મોંઘું કરાવે એટલે વધારે સારું, સમજ્યા. અમે ઓછામાં કરીએ કે ખરાબ લેન્સ નથી મૂકતા, પણ તમને જયારે મળે છે કંપની તમે આટલું પ્રીમિયમ ભર્યું છે, તમે 35-40 રિઝર્વ કરો છો, તો પછી તમે વધારે ઇમ્પોર્ટેડ સારો મુકાવો. ઇમ્પોર્ટેડ મૂકવાથી તમારી લેન્સની ગુણવત્તા ની ચોકસાઈ ડેફિનેટલી વધે છે. 19-20 નો ફરક તો પડવાનો જ છે. હું તમને કોઈ 10,00,000 રૂપિયા આપું, તમને જાઓ જે ગાડી ખરીદ્યો ખરીદો, તો તમે 9,00,000 ની લેશો ને અમદાવાદ, તમે મારુતિ 5 થોડી ખરીદશો, એનો મતલબ એ થોડી કે મારુતિ ની ખરાબ આવે છે. પણ જયારે આપણને મળે જ છે, આપણે પ્રીમિયમ ભર્યું છે, આપણે ડિઝર્વ કરીએ છીએ 40,000, તો પછી શું કામ આપણે 24,000 માં બંધાઈએ. હોસ્પિટલ નેશનલ છે એમાં મારા પેશન્ટ ના 35 પાસ થાય, એ લોકો મારા પર કોઈ બાંધછોડ રાખી નથી કે ભાઈ તમે બંધાયેલા નથી રાખ્યા કે તમને 24 જ મળશે. તો એવા પેશન્ટમાં હું 35 નું કરું છું. તો હું નેશનલ જેટલા બી પેશન્ટ છે બધાને કેશલેસ કરી આપું છું, અને એમાં એક પેશન્ટને પૂછું તારે કેટલું સુધી મળશે, 35, ઓકે વી વિલ ગો ફોર ધેટ કેટેગરી ઓફ લેન્સ. 24 મળશે તો વી ગો ફોર ધેટ કેટેગરી ઓફ લેન્સ, બરાબર. પણ અમુક કંપની છે કે જે 22,000 આપે છે, તમે પછી 5,00,000 ની પોલિસી હોય છે બે, તો એવું ના હોવું જોઈએ. તો એવામાં અમે પેશન્ટ ઇન્સિસ્ટ કરીએ કે ડોન્ટ ગો ફોર કેશલેસ, તમે રિમ્બર્સ કરાવો, તો તમને 40 નું મુકાશે. જ્યાં સુધી મને પૈસા આપવાનો સવાલ છે તો મહિના પછી આપજો, બરાબર. તમારી આંખમાં જે લાઈફ ટાઈમ ટકવાનું છે એની જોડે ચેડા કરશો નહીં. અને અમે કહેવા માંગીએ છીએ, ઇન્સ્યોરન્સ કંપની બી કહેવા માંગે કે જે લોકો પ્રીમિયમ એક્સ્ટ્રા ભરે છે, પછી તમે હોસ્પિટલને 3 વર્ષ સુધી બાંધી દો છો, તો એ પેશન્ટ અન્યાય થયો છે, અમને કોઈ અન્યાય થતો નથી. તો જેનું તમે પ્રીમિયમ વધારે લો છો, તો એ લોકોને પછી કેશલેસમાં બી ફેસિલિટી આપો, પછી અમને બનશો. તો જો અમે લોકો તમે અમને ઓછું એપ્રુવલ આપશો, તો અમે એ જ પ્રકારના અમે ઘરના કાઢીને લેન્સ નથી મૂકવાના, તમે જે એપ્રુવલ આપશો એના જ મૂકવાના છે. એટલે જે કેટેગરી આવશે પછી એ પ્રમાણે જ કરો. તમે 24,000 આપશો તો હું 24,000 મૂકીશ ને, કાં તો પછી પેશન્ટ ભલે 35 નો મુકાવે અને 11,000 ઘરના ભરવા, બરાબર છે. પણ શું કામ ભરે જયારે રિમ્બર્સમાં એને 1 રૂપિયો નથી ભરવો પડતો, એટલે બધા પ્રીમિયમ ભરે છે તો પછી પ્રીમિયમ. અરે રિમ્બર્સમેન્ટ કરવાથી એને 35-35 પાસ થાય છે, બરાબર છે. તો પછી શું કામ કેશલેસ? એટલે જે લોકોને 20-22,000 જ મળતા હોય ને, એ લોકો તો બે માંથી કોઈ બી કેટેગરીમાં જશે ને, એમને કોઈ ફરક પડવાનો નથી, કારણ કે એમને તો કેશલેસમાં 24 પાસ થશે, રિમ્બર્સમાં 14. મારો સવાલ છે કે જે લોકોને વધારે મળે છે, રાઈટ, જે લોકોને ન્યુ ઇન્ડિયા નેશનલ લેવલમાં 35 સુધી મળે છે, પ્લીઝ તમે એકવાર ડોક્ટર જો તમારા, કે તમે જે તે હોસ્પિટલમાં જાઓ છો ત્યાં આગળ ચેક કરો કે હોસ્પિટલમાં એમઓયુ કેટલાનું થયું છે, કે તમે 24માં તો નથી ઘૂસી જતા ને, તમને 40 મળતા હોય તો. એટલે થોડું આ વેગ વસ્તુ છે, સમાવ થોડું કોઓર્ડિનેશન નો ડોક્ટરો અને કંપની વચ્ચેનો અભાવ એવું બી બની શકે. પણ તમારી જાણકારી ખૂબ જ સુંદર છે, જે બેઠા છે કે આના પછી પણ જે લોકો વિડીયો આગળ જોશે તો આ વસ્તુ કોમન માણસને ખબર જ ના હોય, એ તમે જાણકારી આપી ત્યારે એ લોકોને ખબર પડે કે આવું બધું પણ થતું હોય છે. ડોક્ટર ઇન્ફોર્મ નહીં કરે, કારણ કે પેશન્ટને તો ખાલી કેશલેસ થી મતલબ છે કે મારે ઘરનો રૂપિયો ના જોવો જોઈએ. એટલે એ તો તમે જે નાખો ત્યાં નાખો, કેશલેસ એવા કેટલા પેશન્ટ આવે છે કે સાહેબ જે કરવું તે કરો, મારે ઘરનો રૂપિયો ના જોવો જોઈએ અને હું 1 રૂપિયો આપવાનો નથી, તો પછી ડોક્ટર પાસે કોઈ ઓપ્શન નથી, એ લોકો કેશલેસમાં જાય અને કરે. હું મારે તેમ એટલા ઓપ્શન આપેલા છે કે ભાઈ 24-25 નું હોય તો 5-10 દિન બહાર પછી આપજે, ચેક આપીને જા, તારો ચેક જમા નહીં કરું જયારે તારું પાસ થાય ત્યારે આપજે. કારણ કે અમને એવું દુઃખ થાય કે સારું જયારે એનામાં એને મળે છે, અમે વધારે પ્રીમિયમ બ્રાન્ડ નો લેન્સ મૂકી શકીએ છીએ, તો વાય નોટ. જયારે સર્જરી 2 જ વાર કરવાની છે લાઈફમાં, 2 આંખની 1 એટલે 2 જ વાર કરવાનું છે જયારે, તો વાય નોટ બેસ્ટ. કોઈ પૈસા માટે રહી જાય એવું નથી, આજે ની કાલે મળવાના જ છે મેડિક્લેમના, તો પછી મને આપવાની ઉતાવળ કરવાની જરૂર નથી. એટલે અમે લોકો એવી પીડીસી પોસ્ટ ડેટેડ ચેક ને કઈ બી લઈએ છીએ. એટલે પેશન્ટ ચેક આપી દે, અમે વેઇટ કરીએ એના જમા થાય પછી લઈએ, અને ભગવાનની દયા જ્યાં સુધી પેશન્ટે
કોઈ હજી સુધી મારી જોડે દરો કર્યો નથી. મેં જ્યાં કોઈ પેશન્ટ મને કહી નહીં ગયો સાહેબ આવું કરીને કોઈ છેતરી ગયો તો હું જયારે કલ્લું પેશન્ટ છેતરશે ને ત્યારે બંધ કરી દઈશ. 5 વર્ષમાં ભગવાનની દયાથી એક બી પેશન્ટ એવું કર્યું છે પેશન્ટ નું સારું થાય પેશન્ટ સામેથી ફોન કરીને કે સાહેબ મારો ચેક નાખી દો મારા પૈસા પાસ થઈ ગયા છે. અને એમાં પેશન્ટ ને બી ફાયદો થાય છે. હું બી બધું ઇન્ક્લુડ કવરેજ કરી આપી શકું છું. ઓપરેશન પછી દવાઓથી માંડીને બધું જ અંદર હું કવર કરીને આપી દઉં. જે અમુક વસ્તુ મેડિકલ કેસમાં પાસ ન કરે એ બી આપણે ઇન્ક્લુડ કરી શકીએ. બરાબર. આખું ટોટલ પેકેજ જ આપતો હોઉં છું. એટલે તમારે ત્યાં કોઈ એડમિટ થાય પછી ઈઝી ઘરે જતું રહેવાનું એ ટાઈપથી. એટલે કશું બીજા એક્સ્ટ્રા ખર્ચો કરવાનો રહેતો નથી. પણ જે બી કમિટમેન્ટ કરું એ પહેલેથી કરું પેશન્ટ જોડે ચાલુ થતા પહેલા. કારણ કે અમુક વાર તમે જોશો કે પેશન્ટ એમ ડોક્ટર થી ધમાલ થાય છે. અમુક વાર પેશન્ટો નો વધારે પડતો હોય. અમુક વાર ડોક્ટર નો બી હોય એને ઇન્ફોર્મ નથી કરતા. સી ઇન્ફોર્મેશન ઇઝ મસ્ટ. પેશન્ટ ને આપણે ઇન્ફોર્મ તો કરવું જ પડે કે તમારો આટલો ખર્ચો થશે. બ્લાઇન્ડલી ન કહેવાય. એટલે એને આ બધું થવાથી અમુક વાર પેશન્ટ એટલે કેશલેસ તરફ જતા હોય છે કે ભાઈ આપણને ખર્ચો કેટલો થશે ખબર નથી. જયારે અહીંયા એવું નથી. હું તમને જે બી અમાઉન્ટ કહું ઘણા પેશન્ટ પણ એ ટોટલ જ કહું કે ભાઈ તમારું ઓપરેશન ના 1.5 મહિના સુધીનો પોસ્ટ ઓફ વિઝિટ સુધીનો ખર્ચો આટલો છે. એટલે આટલા પી કર્યા ભાઈ તમારે ખિસ્સા માર નાખવાનો રહેતો નથી. તમારો દવા થી મારીને ઓપરેશન ના 1.5 મહિના પછી જે ચશ્મા નો નંબર બી આવશે ત્યાં સુધીનો ખર્ચો આટલો છે. એટલે એ રીતે તમારે તો પેશન્ટ ને ભરોસો બેસે કે હા ભાઈ હવે આટલું જ છે આમાં મારે એક્સ્ટ્રા ખર્ચો થવાનો નથી. એટલે છતાં અમે મેં કીધું એવું કે અલ્ટિમેટલી પેશન્ટ જે નક્કી કરે એવા ફાઇનલ ગણતા હોઈએ છીએ. હું પેશન્ટ ની સલાહ આપું જો ભી લેન્સ નહીં હું મારા પેશન્ટ તો ફ્રી નો લેન્સ લેન્સ ની કોઈ વેલ્યુ નહીં. એવું કહ્યું ભલે લેન્સ નું બિલ મૂકતા જ હોઈએ છે. સી લેન્સ જો લેન્સ ની વેલ્યુ હોત તો હું લેન્સ આપી દઉં છૂટો વખત નાખી દો તમારી આંખમાં. ઇટ ઇઝ સ્કિલ ટ્રીટમેન્ટ ની વેલ્યુ. યસ એ જે સર્જિકલ સ્કિલ છે એની વેલ્યુ છે. જે આટલા બધા વર્ષો ભણીને અમે કીધું કે ભાઈ લેન્સ ની વેલ્યુ નથી. જે ડિસ્પોઝેબલ સામાન અંદર અમે વાપરીએ છીએ જે મેં કીધું અમુક લોકો જે વસ્તુ કેસેટ હોય છે અમારે જે મશીનમાં કેસેટ વપરાય છે તો એ તમે ઓટો ક્લેવ કરીને ફરી ફરી વાપરો તો એક સેશન નો 450 રૂપિયા પડે. હું જે વાપરું છું ડિસ્પોઝેબલ વાપરું છું 1200 રૂપિયાની કેસેટ આવે. 10 સેશન મારે વાપરી ફેંકી દેવું. સી ધ અમાઉન્ટ ઓફ પ્રિસિઝન વી આર ટેકિંગ ચોકસાઈ તમારી આંખ માટે જે કેર અમે લઈએ છીએ તો તમારે તે કરવું પડે. બધો ખર્ચો અંદર ઇમ્પ્રુવ થાય. બીજું કે અમુક પેશન્ટો છે ને પેલું ડોર ટુ ડોર વિન્ડો શોપિંગ કરે કે સાહેબ અમેરિકન લેન્સ ના કેટલા આ લેન્સ ના કેટલા. હું એ વખત એ પેશન્ટ એ જે આવું છે ને મને ખબર જોઈએ કે ત્યાં 3 ડોક્ટર ને બતાવીને જાય હશે. ખાલી ભાવ પૂછો યાર. હું એને કહું કે જો ભાઈ આમાં તું તારા ડોક્ટર પર ભરોસો રાખ એ તારી આંખમાં તારે અનુરૂપ બેસ્ટ વસ્તુ જ મળશે. એટલે હું દરેકને આમાં વિનંતી કરું છું કે તમે કોઈ ડોક્ટર પાસે કરાવો છો તમે ભરોસાથી કરાવો છો તો પછી એના પર પૂરેપૂરો ભરોસો મૂકો. ચાર જગ્યાએ કન્ફ્યુઝ ના થાય. હા તમે એને ક્રોસ ના કરો કે આને આ લેન્સ મૂક્યો તું કેટલા નાખે એવું ના હોય. એ તમે જે ડોક્ટર પાસે કરાવો એની પર ભરોસાથી કરાવો એને ફોલો કરો એ તમારા માટે બેસ્ટ જ કરશે એના હાથમાં જે પોસિબલ હશે તે બરાબર. એટલે મારી પાસે આવે તો હું એ વખતે બિલકુલ એન્ટરટેન નથી કરતો કે કોઈ બીજે ભાવ પૂછીને આવે. મારી પાસે પૂછવા આવે કે સર આ લેન્સ ના કેટલા લેશો જાય ભાઈ તું એવું કે તું ત્યાં જ કરે મને ખબર બીજે પૂછીને જ આવ્યું છે. મારી પાસે આવેલી વ્યક્તિ ભગવાનની દયાથી જે બી પેશન્ટ આવે છે એ મારા ભરોસો મૂકીને કરાવે છે અને હું બી એટલી મારી જવાબદારી બને છે કે હું જે બી મૂકું એના માટે બેસ્ટ મૂકું મારાથી જે અવેલેબલ બેસ્ટ પોસિબલ હોય એના માટે કરું. તો આમાં દરેક ડોક્ટરની બી ફરજ છે કે ભાઈ આપણી પાસે જે ભરોસો મૂકીને આવ્યો છે એનું બેસ્ટ કરે. અને પેશન્ટ ની બી ફરજ છે કે તમે જ્યાં ભરોસાથી જઈ રહ્યા છો જેની પાસે કરાઈ રહ્યા છો પૂરેપૂરો ભરોસો રાખો એ તમારા માટે સારામાં સારું જ કરશે. તો સર હવે લાસ્ટ ક્વેશ્ચન કે હજુ પણ આંખોની સારવાર માટે કોઈ જાણકારી તમારે આપવી છે. મેં કીધું એમ કે દરેક આંખની આંખ બહુ કિંમતી વસ્તુ છે. તમે જેમ બધી જ ભૌતિક વસ્તુઓ ભોગવવા માટે આંખનું સારું રહેવું જરૂરી છે. જો આંખ સારી નહીં હોય તો બીજા કોઈ ભૌતિક સુસાધનો તમે ભોગવી શકશો નહીં. એટલે આંખનું રેગ્યુલર ચેકઅપ કરાવવાનું અને જો કોઈ બી તકલીફ થાય એને પ્લીઝ તમે ડોક્ટરને કન્સલ્ટ કરો. અને મારી વાલીઓને ખાસ વિનંતી છે કે અમુક બાળકોને એવી કમ્પ્લેન કરે છે ખાલી નાટક કરે છે અને બધું દેખાય છે તો આવી કમ્પ્લેન કરે છે. પ્લીઝ બાળકોની કમ્પ્લેનને અવગણશો નહીં. એના માટે પ્લીઝ ચેકઅપ કરાવો કારણ કે આગળ જતા એ રિકવર ન થાય એવી નંબર વધ્યા કરે પાછો રિકવર ન થાય એવી હાલતમાં ન પહોંચવું જોઈએ. એટલે બાળકોનું ખાસ ધ્યાન રાખો કારણ કે એ લોકો એવી વ્યક્તિ છે કે અમુક વસ્તુ તમને કમ્પ્લેન નહીં કરે. જે માણસે એક્સરસાઇઝ જોયો નથી એને તો ગામડાનો હાઈવે બી સારો લાગવાનો છે. એટલે બાળક એવી વ્યક્તિ છે કે હજુ એને અમુક જોયું જ નથી
એટલે બાળકોનું ચેકઅપ રેગ્યુલર કરાવો, કારણ કે એ જ આપણું ફ્યુચર છે. બરાબર, ગઈડાઓ તો ચેક કરી લેશે, મોટા છો એ તો પોતાને ખબર પડશે કે આપણને તકલીફ થાય છે. બાળકોને તકલીફ થશે તો એ જાતે કહી શકવાના નથી, કરી શકવાના નથી. જે બાળકો કે છે તો એને લાઇટલી ના લો, એને પ્લીઝ ચેક કરાવો. બાકી વાલીઓ જે કહે છે કે આપ નાટક કરે છે, આ બધું દેખાય છે, ખાલી ખાલી ચશ્મા પહેરવાનો શોખ થઈ ગયો, સી એવું ના કરો. એટલે બાળકો માટે પૂરતું ધ્યાન રાખવું એ સૌથી મોટી આપણી ફરજ. તો થેન્ક યુ સો મચ આકાશ સર, તમે ખૂબ સારો સમય આપ્યો, ખૂબ સારું નોલેજ આપ્યું. સો તમારે બધા ધ્યાન રાખવા જેવું છે કે નાના બાળકોનું ટાઈમસર ચેકઅપ કરાવો, મોતીઓ જે થોડો વહેલી તકે આવે છે એના માટે પણ માર્ગદર્શન લો, ઓપરેશન યંગસ્ટર્સ જે લેન્સ મુકાવવા લેઝિક ઓપરેશન કરાવવા માંગતા હોય, દરેક વસ્તુનું સારા ડોક્ટર પાસે માર્ગદર્શન લેવું ખૂબ જ જરૂરી છે. અને આકાશ સરને હું ખાસા ટાઈમથી ઓળખું છું, આટલી સરસ તમારે અમારી સાથે વાતચીત કરતો હોય તો ઓબ્વિયસલી પેશન્ટ સાથે કેટલું સરસ રીતે વાત કરશે. તો આવા સારા ડોક્ટર પાસે આવવું ખૂબ જ જરૂરી છે. તો આમનું જે હોસ્પિટલ છે ક્રિથ હોસ્પિટલ, એ વૃંદાવન ચોકડી જયારે તમે ક્રોસ કરીને થોડા ગુરુકુળવાળા રસ્તા પર આગળ આવો ને તો ત્યાં રસ્તામાં જ છે. તો તમે આકાશ સરનો નંબર પણ અમે ઉપર એડિટમાં મૂકીશું, તો આકાશ સરને તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને તમે બધાએ પણ અમને સમય આપ્યો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, કારણ કે મને હેલ્થની વસ્તુઓ કે એના એપિસોડ શેર કરવાનું ખૂબ જ ગમે છે. તો તમે બધા શેર કરજો અને એનએન ન્યૂઝ એન્કર સોનીને લાઈવમાં જોતા રહેજો. તો મળીશું હવે નેક્સ્ટ લાઈવમાં. થેન્ક યુ. અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.